पलसाणा તાલુકાના કરારા ગામ પાસે રોડ ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ત્રણ વાછરડાઓને રાષ્ટ્રવાદી યુવા વાહિની ટીમ દ્વારા સારવાર આપી તેમને નવજીવન આપવામાં આવ્યું હતું। પલસાણાના કરારા ગામ પાસેની એક વાડી નજીક રોડ ઉપર ત્રણ વાછરડાઓ કનસ્તી હાલતમાં પડ્યા હતા, જેની જાણ થતા જ રાષ્ટ્રવાદી યુવા વાહિનીના સ્વયંસેવકોએ વાછરડાઓનો ઈલાજ કરાવી તેમને નવજીવન બક્ષ્યું હતું। जो कि आ प्रकरण में सरकार द्वारा चालू करवामां आवेली पशु दवाखाना चिकित्सकों ने जाण करवा छता पण तेओ सारवार नहीं करी होवानो आक्षेप उठवा पाम्यो छे। सोहित कमलेशभाई वर्मा, कयो विस्तार? कराड़ा चलथा, कराड़ा खुमासनी वाड़ी। आज रोज शुं बनाव बन्यो? आज बनाव एवो बन्यो के गायना त्रण वाछरडा हता, त्रण एवी हालतमां हता के मरेला गणा एम हता, पण श्वास एलोकनी चालती हती। तो पछी आपणे एमां चेक कर्युं के शुं छे प्रॉब्लम, श्वास चालती हती तो आपणे बधाने फोन कर्यो, जे पण अधिकारीओ छे ने ए लोकोने बधाने कॉन्टेक्ट कर्युं, पण कोई डॉक्टर अवेलेबल नहीं थी। पछी अमारा राष्ट्रवादी युवा वाहिनीना मित्र ज छे, मारा बाजूमां ऊभा छे, ते सजेशन कर्युं के भाई तेल ने आपणे हल्दी आपीए एटले ए लोकोना पेट फूलता छे, ए लोकोना पेट फूलता छे तो एनाथी आपणे राहत मळी जशे। तो આપણે એ વસ્તુનો ઉપચાર કર્યો, તેનાથી બે ગાવડા તો ઊભા થઈ ગયા ને ચાલતા ફરતા થઈ ગયા, ચરતા થઈ ગયા, પણ ત્રીજો ગાવડો હજુ ઊભો થયો નથી, બાકી એના ચેતનતા આવી ગયેલી છે એના અંદર પણ। આપ કેટલા વાગે થી અહીંયા છો અને કેટલા લોકોને આપે ફોન કર્યો? હું 2 વાગે થી ઓલરેડી અહીંયા જ છું ને અમારે આ 6:30 જે પણ વાગતા છે ટાઈમિંગ, ઠીક બરાબર, હું કન્ટિન્યુ અહીંયા જ છું ને કોઈ ડૉક્ટરને તો પર્સનલ મેં કોન્ટેક્ટ નહીં કર્યો કે મારા અંડરમાં કોઈ ડૉક્ટર નથી, બટ મેં જે ઉપરના અધિકારીઓ છે જે સાહેબ લોકો છે તે લોકોને કોલ કર્યો કે જે તમારા ગવર્મેન્ટ અધિકારીના ડૉક્ટર હોય કાં તો એ મને પ્રોવાઈડ કરો કે પ્રાઇવેટ ડૉક્ટર હોય તેને મને પ્રોવાઈડ કરો, તો એ લોકો જે આવીને ટ્રીટમેન્ટ કરે ને એ લોકોને કદાચ ચાર્જીસ હોય તો ચાર્જીસ ચૂકવવામાં પણ અમે તૈયાર છીએ। જી, આપ જેટલા પણ ડૉક્ટરને કોલ કર્યા છે, તમારા મિત્રો કર્યા છે, કોઈ પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી? કોઈનો રિસ્પોન્સ અભિપ્રાય કે કંઈ પણ આવ્યું નથી અમારા પાસે। સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે આપ રાષ્ટ્રીય વાહિનીમાં છો? હા, હું રાષ્ટ્રવાદી યુવા વાહિનીમાં ચલથાણ ઉપપ્રમુખ પણ છું જી, બરાબર, ને પછી આમાં જે સલાહ સૂચન બધી મને મળી તે મારા રાષ્ટ્રવાદી યુવા વાહિનીથી જ મળી। એ લોકોએ મને કીધું કે આ ટ્રીટમેન્ટ તમે આપો, તે ટ્રીટમેન્ટ અમે કન્ટિન્યુ કર્યું, પર 2 વાછડા ઊભા થઈ ગયા, ત્રીજો વાછડા ઊભા થયા છે, તેમને શું શું ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું? એમાં આપણે તેલને હલ્દીનો પહેલાં એમનો ઉછાપ કર્યો, તેલને હલ્દીનો ગોળ મલાઈને એ લોકોને પીવાડ્યો આપણે, તેનાથી ઊભા થયા, ત્રીજો વાછડા પણ ભાનમાં આવી ગયો, બધું થઈ ગયું, બટ હજુ એ ઊભો થયો નથી, બસ એની હવે સારવાર ચાલુ છે એની।